नमस्कार विद्यार्थी मित्रों, अगाउ आपणे जे भारित सरेराश छे ए आपणे शीखेला छीए, बराबर। भारित सरेराश बाद हवे पछीना आपणे तो के दाखलो 8मो छे ए शीखवानो छे, बराबर। अगाउ आपणे जे दाखलो शीखा छीए, बराबर, ए भारित सरेराश अने सादी सरेराश। हवे आपणे ત્રીજી રીત આવે છે, અધિક નફાની રીત, બરાબર। અધિક નફાની રીતમાં આપણે તો કે નવો દાખલો શીખવાનો છે। આપણે દાખલા નંબર છે 8, બરાબર। 8મો દાખલો, પાઠ 3નું પાકડીનું મૂલ્યાંકન છે એનો 8મો દાખલો છે, બરાબર। તો અહીંયા આપણે રકમ લખેલી છે, ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે ટેક્સ્ટ બુક કાઢો અને દાખલો 8 કાઢીને એની રકમ વાંચો, બરાબર છે। પછી આપણે શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક છે એ આપણે પાકું કરવાનું છે, બરાબર। આ કોષ્ટક પાકું કરશો તો દાખલો તમને આવશે, બરાબર। આ કોષ્ટક તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું થશે, કારણ કે જો કોષ્ટક તૈયાર કરશો તો જ આવશે, બાકી આવશે નહીં, બરાબર। તો હું આશા રાખું છું કે તમે બધા ટેક્સ્ટ બુક કાઢી લીધી હશે, બરાબર છે। હવે આપણે અહીંયા રકમ આપેલી છે, પુષ્પા અને પ્રતિભા અને ભાવના ત્રણ ભાગીદારો છે, એક પેઢીના ભાગીદારો, બરાબર। તેઓ પોતાનો નફો અને નુકસાન તનજીમ બેજેમ એકના પ્રમાણમાં વહેંચતા હતા, તે બદલીને એકજેમ એક કરવાનું નક્કી કર્યું છે। ભાગીદારી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે, બરાબર। ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય માહિતીના આધારે આપણે ભાગીદારી પેઢીની તો કે કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે, બરાબર। તો પેઢીની આપણે તો કે પાઘડી, બરાબર, શું કીધું છે, અધિક નફાની રીત, બરાબર। તો અધિક નફાની રીતથી આ રીતે આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ કોષ્ટકમાં માહિતી પૂરવાની છે, બરાબર છે। તો આ કોષ્ટક છે એમાં ધ્યાન રાખશો, બરાબર છે। સૌ પ્રથમ શું કરવાનું છે તો કે આપણું સ્ટેપ નંબર 1, બરાબર, રોકાયેલી મૂડી। રોકાયેલી મૂડી એટલે તો કે કુલ મિલકત છે, એમાંથી કુલ બાહ્ય દેવા બાદ કરવાના છે, બરાબર। તો તમે રકમ તમારી પાસે ટેક્સ્ટબુકમાં છે જ, અહીંયા પણ જોઈ શકો છો કુલ મિલકત કેટલી છે, 6 લાખ। તો આપણે અહીં લખવાનું, બરાબર, 6 લાખ, બરાબર છે। પછી કીધું છે બાહ્ય દેવા, બાહ્ય દેવા આપ્યા છે 2.5 લાખ, માઇનસ 2,50,000, બરાબર છે। તો આની બાદબાકી કરીએ આપણે, બરાબર। હવે બાદબાકી આવે એ આપણે અહીંયા રકમના ખાનામાં લખવાની થશે, બરાબર। તો આમાંથી 6 લાખમાંથી 2,50,000 બાદ કરો એટલે 3,50,000 આવશે, બરાબર છે, 3,50,000। આ સ્ટેપ નંબર 1 છે, બરાબર। પછી આપણે આવ્યા સ્ટેપ નંબર 2, અપેક્ષિત વળતરનો દર, તો કે આપણને આપેલો છે રકમમાં જ આપ્યો છે, સ્ટેપ નંબર 2 રકમમાં છે, અપેક્ષિત વળતરનો દર કેટલો છે, 10%, બરાબર। તો આપણે અહીંયા લખવાનું છે 10%, બરાબર। ત્યાર પછી તો કે આપણે ત્રીજું સ્ટેપ લેવાનું છે, શું છે ત્રીજું સ્ટેપ, અપેક્ષિત નફો,
એનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. હવે આપણે પહેલા સ્ટેપમાં તમે જોઈ શકો છો રોકાયેલી મૂડી મળી ગઈ. રોકાયેલી મૂડી કેટલી આવી છે? 350,000. બરાબર, તો અહીંયા લખવાનું છે આપણે 350,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કેટલો છે? 10%. બરાબર છે, 10 કરો અને એના છેદમાં કરો 100. 350,000 ના 10% કાઢો કેલ્ક્યુલેટર થી તો કેટલા આવશે? 35,000. કેટલા આવશે? 35,000. બરાબર છે. ત્યાર પછી આપણે ત્રીજું સ્ટેપ કર્યું, પછી ચોથું સ્ટેપ કરવાનું છે, સરેરાશ નફો. બરાબર છે, તો સરેરાશ નફો અહીંયા આપણને આપેલો છે. બરાબર, તમે જોઈ શકો છો. બરાબર, રકમમાં આપણને નફો આપ્યો છે. બરાબર, હવે તમે જુઓ છો કે વર્ષ 14-15 નો નફો કેટલો છે? 80,000. બરાબર, તો અહીંયા આપણે લખશું, અગાઉ આપણે સરેરાશની રીત શીખી ગયા છે. બરાબર, પછી 2015-16 નો નફો છે 70,000. પછી 2016-17 નો છે 90,000. ત્રણ વર્ષ છે એટલે છેદમાં 3. બરાબર, વર્ષની સંખ્યા આપણું સૂત્ર છે, સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. હવે તો 3નો સરવાળો કરો, 8 ને 7 15, 15 ને 9 તો કે 24, એટલે કે 2,40,000. એને ભાગ્યા 3. આપણે 2,40,000 ને 3 વડે ભાગવાના છે એટલે આવશે અહીંયા 80,000. બરાબર છે, આ ચોથું સ્ટેપ છે. શું છે ચોથું સ્ટેપ? સરેરાશ નફો ગોતવાનો. સૂત્ર છે કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. કુલ નફો કેમ મળશે આપણને? તો કે 80,000, 70,000, 90,000 તમારે બુકમાં આપ્યું જ છે. બરાબર, એનો સરવાળો કરવાનો છે, પછી એને 3 વડે ભાગો, એટલે 2,40,000 ને 3 વડે ભાગો તો કેટલા આવશે? 80,000. બરાબર, પછી 5મો સ્ટેપ અધિક નફો શોધવાનો છે. અધિક નફો શોધવાનું સૂત્ર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો સરેરાશ નફો આપણને અહીંયા ચોથા સ્ટેપમાં મળી ગયો, કેટલો આવ્યો? 80,000. તો એ અહીંયા મૂકવાના છે આપણે માઇનસ, તો કે અપેક્ષિત નફો કેટલો આવ્યો? 35,000. બરાબર છે, તો કેટલા આવશે? 45,000. બરાબર, 80 માંથી 35 થાય તો અહીંયા આવશે 45,000. બરાબર છે, ત્યાર પછી લાસ્ટ છેલ્લું સ્ટેપ છે પાઘડી, તો કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. બરાબર, તો અધિક નફો કેટલો છે? તો અધિક નફો આપણને 5મા સ્ટેપમાં મળ્યો, કેટલો છે? 45,000. બરાબર, તો આપણે અહીંયા 45,000 લખીશું ગુણ્યા, તો કે ખરીદીના વર્ષ. બરાબર, તો ખરીદીના વર્ષ અહીંયા આપણને આપેલા છે, કેટલા છે? 3. બરાબર, એટલે શું થશે? 45,000 ગુણ્યા 3 એટલે કે 1,35,000 આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એકવાર જોઈ લ્યો પછી ફરી પાછું સમજાવું છું. બરાબર, વિદ્યાર્થી મિત્રો, આ આપણી રકમ છે દાખલા 8ની. બરાબર છે, દાખલા 8ની રકમ છે અને આ રીત કઈ છે? અધિક નફાની રીત છે. બરાબર, અધિક નફાની રીતમાં તમારે આ કોષ્ટક પાકું કરવું પડશે. આ કોષ્ટકમાં 6 સ્ટેપ છે, આ 6 સ્ટેપ પાકા કરવા પડશે. બરાબર, અહીંયા આપણને નફો આપેલો છે. હવે સૌ પ્રથમ શું શરૂઆત કરવાની છે? ફરી કહું પાછું તમને, પહેલું સ્ટેપ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જો તમે આ કોષ્ટક પાકું કરશો તો જ તમને દાખલો આવડશે. બરાબર છે, તો પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી સૂત્ર છે. બરાબર, આ પાકું કરવાનું છે. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ
बाह्य देवा। तो अहीं तमने खबर पड़ी जाए रकम में जाए पूछे कुल मिलकत छे 6000 माइनस देवा केटला छे 2.5 लाख। तो 6000 माथी 2.5 लाख बात करो 3.5 लाख आवशे। बराबर छे। पछी बीजो स्टेप अपेक्षित वर्तन नो दर। तो बीजो स्टेप अपेक्षित वर्तन नो दर 10% छे ए रकम में ज आपेलू छे। क्या आपेलू छे? रकम में। बराबर। एटले काई करवा पड़ो नथी। त्रीजो स्टेप अपेक्षित नफो। तो के अपेक्षित नफो एटले तो के रोकायेली मूड़ी गुणिया अपेक्षित वर्तन नो दर। तो रोकायेली मूड़ी केटली छे? अहीं आपणे मळी गई आ पेला स्टेप में हती ने रोकायेली मूड़ी केटली मळी आपणे 3,50,000। तो 3,50,000 गुणिया अपेक्षित वर्तन नो दर जे बीजा स्टेप में आपणे मळी गयो 10/100 10% निकळ्या केटला आव्या 35,000। बराबर छे। पछी चौथु स्टेप सरेराश नफो। तो के कुल नफो छेदमा वर्षनी संख्या। बराबर। नफो अहीं आपणे आप्यो छे रकम में 2014-15 में 80, 2015-16 में 70 अने 2016-17 में 90। आ त्रणेयनो सरवाळो 3 वडे भागी नाखो। 3 वर्ष छे एटले 3 वडे भागो। तो के 2,40,000 ने 3 वडे भागो केटला आवशे? 80,000। बराबर छे। त्यार पछी पांचमो स्टेप अधिक नफो। तो के सरेराश नफो माइनस अपेक्षित नफो। बराबर। तो सरेराश नफो आपने चौथा स्टेप में मिलो केटलो मिलो? 80,000। तो 80,000 लिखा माइनस। तो के अपेक्षित नफो आपने तीजा स्टेप में मिलो केटलो आयो? 35। એટલે 80 માંથી 35 બાદ કરો તો 45,000। તો 45,000 આપણું શું છે? અધિક નફો છે। બરાબર। પછી લાસ્ટ અને છેલ્લું સ્ટેપ આવશે પાકડી। પાકડી કેટલી થાય? તો કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ। અધિક નફો આપણને અહીંયા મળ્યો કેટલો આવ્યો? 45,000। બરાબર છે। પછી ખરીદીના વર્ષ અહીંયા આવ્યા છે કેટલા છે? 3। બરાબર। 45,000 ગુણ્યા 3 કરીએ તો 1,35,000 આવશે। ટૂંકમાં આપણી પાઘડી કેટલી છે? 1,35,000। બરાબર। આપણી પાઘડી છે। બરાબર। વિદ્યાર્થી મિત્રો આ ત્રીજી રીત છે। આની પહેલા સરેરાશ નફો, પછી ભારિત સરેરાશ, અને હવે આ ત્રીજી રીત અધિક નફાની રીત શીખવાડી છે। બરાબર। પણ એના માટે આ 5 સ્ટેપનું 6 સ્ટેપનું કોષ્ટક પાકું કરવું પડશે। કોષ્ટકમાં કિંમત મૂકી દીધી એટલે જવાબ આવી જશે। બરાબર છે। નમસ્કાર।